કામરેજના પરબ ગામે ડોર ટુ ડોર પ્રચાર કરવા ગયેલા ભાજપના ઉમેદવાર વીડી ઝાલાવાડિયા અને કાર્યકરોનો ગ્રામજનો દ્વારા પ્રચંડ વિરોધ કરાયો હતો. કામરેજ વિધાનસભા બેઠકના ઉમેદવાર વીડી ઝાલાવાડિયાને લઈને પરબ ગામે પ્રચાર કરવા ગયેલા કામરેજ ભાજપના પ્રમુખ બળવંતભાઈ પટેલ, સુરત માલધારી સેલના પ્રમુખ મગાભાઈ ભુવા તથા ભાજપના અન્ય કાર્યકરોએ ગ્રામજનોનો રોષનો ભોગ બનતા પ્રચાર પડતો મૂકી ભાગવો પડ્યો હતો. પટેલ ફળિયામાં જ ઉગ્ર વિરોધ થતા સભ્ય વિસ્તારોમાં પ્રચાર પડતો મૂકવો પડ્યો હતો. વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવાની કામગીરી થઈ રહી છે. તે અંતર્ગત કામરેજ બેઠકના ઉમેદવાર વીડી ઝાલાવાડિયા, કામરેજ ભાજપ સંગઠનના પ્રમુખ બળવંતભાઈ તથા તાલુકા પંચાયત બેઠકના સભ્ય ચિરાગ કેશરિયા, સુરત માલધારી સેલના પ્રમુખ મધાભાઈ ભુવા તથા ભાજપના અન્ય કાર્યકરોની ટીમનો કાફલો કામરેજના પરબ ગામે ડોર ટુ ડોર પ્રચાર કરવા પહોંચી ગયા હતા, પરંતુ પટેલ ફળિયામાં ગ્રામજનોના ટોળાએ ભાજપની ટીમને ઘેરી વળ્યા હતા અને તેની સમસ્યા અને મુશ્કેલીના પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો, જેનો ભાજપના પ્રમુખ સંતોષકારક ઉત્તર નહીં આપતા ગ્રામજનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ચિરાગ કેશરિયા સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. વીડી ઝાલાવાડિયાએ પણ પરબ ગામના હળપતિ વાસ, માયાવંશી ફળિયું અને બીજા વિસ્તારોમાં જવાનું માંડી વાળી પ્રચાર કાર્ય પડતો મૂકી વિલા મોઢે પાછા ફરવાની નોબત આવી રહી હતી. આજે તે ભાઈની રજૂઆત કરવા માટે કમલેશભાઈ હાજર હતા, અમે આવે હતો કમલેશ અને પંચાયતના પ્રમુખ બરાબર, એ લોકો વચ્ચે અમારે રજૂઆત કરવા ગયા. ત્યારે એ માણસ ખાલી યુવા મોરચાની અંદર સભ્ય, ત્યારે અમે એટલી રજૂઆત કરેલી છે કે બધા બુદ્ધિ વાળા છે મારી દેશી પાસે. આજે અમારો એક બી માણસ મારો એવા છે.